શહેરના પર્યાવરણને ધ્યાનમાં રાખી શહેરમાં ઇલેક્ટ્રિક બસ દોડે તે ખૂબ જ આવકારદાયક છે, પરંતુ આ ઇલેક્ટ્રિક બસો કોઈના હિતમાં ખરીદવામાં આવે તે યોગ્ય નથી. વીઆરટીએસ કંપની દ્વારા અગાઉ 50 વર્ષ બસનો ઓર્ડર આપવામાં આવ્યો હતો, એમાંથી માત્ર અત્યારે 18 બસો આવી છે, એટલે 10 મહિના લેટ ચાલી રહ્યા છે. બીજી બાજુ પાછું વીઆરટીએસ કંપની દ્વારા 300 બસનું મંજૂર કરવામાં આવી છે, 300 બસનું ટેન્ડર કાઢવામાં આવ્યું છે, ત્યારે આજે વીઆરટીએસ કંપનીમાં ખુદ એએમટીએસના ચેરમેન અતુલભાઈ ભાવસાર એ રજૂઆત કરી કે આજે જે 300 બસનું તમે ટેન્ડર કાઢ્યું છે એમાં સબસિડીવાળી બસો છે, હાલમાં જે 300 બસોનું તમે વર્ક ઓર્ડર આપવા જઈ રહ્યા છો તેમાં સબસિડી નથી મળવાની, અને હાલ તમે જે 600 બસ ખરીદીને ક્યાં દોડાવશો, વીઆરટીએસની સ્ટ્રેન્થ આટલી છે, જો ખરેખર આપણે સબસિડીવાળી બસો પહેલાં ખરીદીએ અને સબસિડી વગરની બસોનું ટેન્ડર અત્યારે રદ કરીએ, જેથી આપણને ભવિષ્યમાં જો કોઈ સ્કીમ આવે તો એનો પણ લાભ મળી શકે, અને કોર્પોરેશનને જો સબસિડી વગરની બસો ખરીદીશું તો 8 વર્ષમાં 262 કરોડનો નુકસાન થશે, અને તે અંગે એમને મિનિટ્સમાં પણ પોતાની નોંધ લખાવી છે અને લેખિતમાં પણ રજૂઆત કરશે તેવી મિટિંગમાં એમને વાત કરી છે. આમ સ્વાભાવિક જ છે, ભારતીય જનતા પાર્ટીને પણ હવે વિચારવા જેવું છે. ખુદ ભારતીય જનતા પાર્ટીના એમપીએસના ચેરમેન જો આ કહી દીયા હોય તો એ અંગે ચર્ચા વિચારણા થવી જોઈએ, ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ, અને કોઈના હિતમાં જો 300 બસોનો ઓર્ડર આપ્યો હોય તો તાત્કાલિક રદ કરવું જોઈએ, અને જે સબસિડીની બસો છે એ પહેલાં ખરીદીને પછી જો કેન્દ્ર સરકારની બીજી સ્કીમ આવે એમાં બસ ખરીદવી જોઈએ, ત્યાં સુધી આપણે બસો ચલાવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભું કરી શકીએ, જેથી અમદાવાદ શહેરની જનતાને તેનો લાભ પણ મળે અને અમદાવાદની તિજોરીને એનું નુકસાન પણ ન થાય.